આ ભોળાનાથને લગ્ન છે. હા ભોળાનાથે ભણ્યા બે વાર. એક વાર દક્ષ ને ત્યાં, બીજી વાર હિમાલય ને. તે ભોળાનાથ ની જાન જાતી હતી ને ભાઈ, બાયું ગીત ગાય છે, વીરો મારો જગમ ભભુચ્યો હતો, કાંઈ ઝગમગ નહોતો થતો, આખા ઢીલે ભભૂતિ ને એરુડા ફૂફાડા મારતા હતા. હા અત્યારે આપણે ત્રણ ત્રણ ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં, ન્યાય નહોતું એ, ન્યા નહોતું ને, ન્યા તો ફૂફાડા જ મારતા હતા, ચુંબક ચુંબક ચુંબક. હા હા ભોળાનાથે બળજ્યા ઉપર બેઠેલો, નંદી ઉપર બધા સીધા બે, ભોળાનાથ ઊંધા બેઠા. ઓલા ભૂતળાવે કીધું આમ ન બે, પણ કે આમ બે હોય મેં તમારા બાપનું જાય હું એ, કે તમે જાનિયા છો વરરાજા છો? ઓલા કે અમે જાનિયા, તો હાલે રાખો. અને ભૂતળા ઓલ વર્લ્ડમાં લઈ આવેલો, આખી દુનિયામાં લઈ, અમેરિકાના ભૂત એ તો ડિસ્કો કરતા, હો ગોડ હો ગોડ 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 ગોડ. આફ્રિકાના આવેલા હક છુકુલાલ મમ્મા જાંબો જાંબો. આખા દુનિયાના ભૂતળા રે, વિશ્વમાં મોટો ભૂતનાથ કેવું થયું છે. ભૂતળા અતિ આનંદમાં હતા, બહુ ડિસ્કો કરતા હતા, ત્યારે ભૂતળાવને કોઈએ કીધું કે તમે ભૂત છો, તમે શું એટલા બધા આનંદમાં? ત્યારે ભૂતળાવે જવાબ આપ્યો હતો કે અત્યાર સુધી અમારી પાસે બાપ હતો, કાલ અમને માં મળવાની છે એટલે અમને આનંદ છે. એ વાત ભોળાનાથ સાંભળી જતા ભોળાનાથ રોવા મળ્યા, અને આંખમાંથી જે આહુડા પીડ્યા એનો રુદ્રાક્ષ, એકના આહું પીડ્યા ભગવાન, આ જે રુદ્રાક્ષ છે એ ભગવાનના આહુમાંથી પ્રગટ થયેલા. એ કોકને પૂછી લેજો, હોય એ કેવું પડે ને કે બધું તો ન જ કહેવાય. ભોળાનાથ જેવો ભાઈ એકે દેવ ભોળો નહીં, બીજાની માટે તમારે સ્તુતિઓ કરવી પડે, પ્રાર્થના, આ કાંઈ નહીં, બધા ઉપર પ્રસન્ન થઈ જાય ભોળોને. હાવ ભોળો કોક દી જાયો મંદિરે. હા કારણ કે શ્રાવણ મહિનામાં જવું એમ નહીં, આપણે તો શ્રાવણ મહિનામાં સોટી પડે, શ્રાવણ મહિનામાં ખરેખર રહેતો જ ન મંદિરમાં, કેટલું દૂધ ને દહી ને ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ભોખ દી નાખો, એમાં નોંધા પડે દહી ના બધા. પાર્વતી કે મારો રોયો હાવ ગોભરો છો, પાર્વતી તો નીકળી જાય તરત ને તરત. એનું એક વિજ્ઞાન છે સાહેબ, એ ભગવાન શિવનું શિવબાણ જે છે આખું એમનું, એનું ગણિત છે કે કોક દી મળજો. એનું મને એક શાસ્ત્રીએ બહુ કીધેલું છે, કારણ કે એમાં તાર નાખેલો હોય, ઠેઠ પાણી સુધી અર્થિંગ મૂકેલો હોય, એનીમાં છે દૂધ જાય એટલે ઉર્જા પેદા થાય, એટલે ધરતીની પ્લેટું ખસે નહીં, ધરતીકંપ ન થાય જે વિસ્તારમાં બહુ શિવજી હોય. હા એ પણ એક ગણિત છે. ઇન્ડોનેશિયા આખો મુસ્લિમ દેશ છે, છતાં ત્યાં હવે શિવની થાપના મળ્યા કરવા, કારણ કે ત્યાં બહુ ધરતીકંપ થતો, જેદુના શિવ મંદિરો થઈ ગયા તેદુન બંધ થઈ ગયું. હે મોટો બાપુ છે, કંટ્રોલ તો કરે જ ને, પોઠિયાને કંટ્રોલ કરે, ધરતીનો ડોહો કંટ્રોલ કરી શકે. ભગવાન શિવ મળ્યા રડવા, એટલે કોકે પૂછ્યું કે મહાદેવ તમે શું કામ રડો છો? તક મને માં યાદ આવી, તક પણ તમારે ક્યાં છે? તક નથી એટલે જ યાદ આવી, આજ બીજાને માં છે તો એટલો આનંદ છે, તો આજ મારા લગ્ન થાય ને જો મારે જો માં હોત તો મારી માં કેટલી બધી આનંદમાં આવતી હોત. આમ કરીને શિવ રડી પડ્યું. એટલે શિવ એટલે શિવ, ગમે આવ્યો હોય સાહેબ, ગમે આવ્યો એટલે સપટી ભભૂતને ખજાના કુબેર કા માંગલો મેરે બચ્ચું. હો આ તમે જો જેટલા રાક્ષસો છે ને એને બધાને વરદાન ભોળાના થઈ જાય, રાવણથી માંડીને તમે બધા અહિંસાસુર મહિષાસુર ચંડ મુંડ શુંભ નિશુંભ, મારી પાસે ઘણા લિસ્ટ છે પણ આપણે નથી દેવું અત્યારે, ટાઈમ હોવો જોઈએ ને બધું. તમે દાંત કાઢો એમ થોડું હાલે, આપણે એકચ્યુઅલી અને પાછો જો ભોળાનાથ સમાધિમાં બેસી જાય, એકવાર ભોળાનાથ સમાધિમાં બેસી ગયા ને તો 88,000 વર્ષ. તો એક ભાઈ મને કીધું, મને કે 88,000 સુધી ભગવાન શિવમાં શિવ જે સમાધિમાં બેસી જાય તો પાર્વતી અને એના છોકરા અને એની ઉંમર, મેં કીધું સમાધિમાં બેસી જાય એટલે આખું તંત્ર ઝીરો થઈ જાય, નો એક બે કાંઈ નહીં, એમણે જે છે થયા, એટલે નો નાના કોઈ થાય નો મોટા થાય, એનું જ આવું થઈ જાય. આવું લખ્યું નથી, આ તો હું કહું છું, પછી ગોતતા નહીં ક્યાંય, પણ શાસ્ત્રમાં એનો ઉલ્લેખ છે. શિવ દેવ બધા ભાગવત માત્રમાં, શિવપુરાણમાંય છે, ભાગવતમાંય ઉલ્લેખ છે, રામાયણમાંય ઉલ્લેખ છે કે 88,000 વર્ષ ભગવાન શિવ તપમાં બેસી જાય સમાધિમાં, અને એમાં સમાધિ ખોલી 88,000 વર્ષ. અને હવે આપણે 15 દી ઘીરે ન ગયા હોય, કીધા વગરના, મોબાઈલે ન હોય સાલું,
અને ઘરના ફોન લગાડી લગાડીને તૂટી જાય ને એમાં તમે ઓછીતા સબુદમે જ દિવસે જાઓ હું પ્રોગ્રામ થાય. એ પ્રેમ કરતા હોય તો, બાકી તો કંટાળી ગયા ત્યાં રહ્યો રોયો ભાઈ આવ્યો રખડીને ગોરિયો આવ્યો ગમાણે એમ નહીં. આમ જે ભગવાન શિવે આંખ ખોલી અને પાર્વતીજી બાજુમાં બેઠેલા ને ભગવાન શિવે કીધું દેવી નમસ્તે. દેવી દેવી નહીં કરવાનું, 88,000 વર્ષ થઈ ગયા રોયા આંખ જ ન ખોલી કોઈ રીતે, અને અહીંયા કેમ છોકરાને હાસવાય અમને ખબર હોય, અને ઘર કેમ રાખો એ ભાઈને ખબર હોય, અને તમારું મોટું નામ તો અહીંયા જે હોય અહીંયા ગુડાય, મારે કચ્યાનું ધ્યાન રાખવો બધાને, અને આ છોકરા હાવ બરફમાં રેઠા રખડે હાવ સમાધિના દીકરા થાય. કાર્તિકીને શરદી હજી બાપુ થાય ને તોય વાંધો નહીં, આ ગણેશને શરદી થાય તો હોંઠમાંથી હેડાય નીકળે નહીં કોઈ નહીં. એટલે ભોળાનાથને થયું કે આ નક્કી આજ કંઈક ડખો થવાનો. હવે માની લ્યો ખબર પડશે કે શિવે આંખ ખોલી છે તો કેટલા દેવતાઓ મોટા માણસો આવશે, અને એ ઓંચિતા આવે, અહીંયા વંડી તો છે નહીં, અને ઓંચિતા આવી જાય અને બે માણસને બાંધતા જોવે તો મારે આબરું હું. એટલે ભોળાનાથે નંદીને બોલે, નંદી જી મહારાજ શુંભની શું કરો, સોરી ગણું ક્યાં ગયા, સિંગીન ભીંગીન ક્યાં છે, એનું નામ હતા સિંગીન ભીંગીન, હાસા નામ છે છોકરાઓ તમે કોઈ દીધું. હા આ હું આ શાસ્ત્રોના નામ લઉં ને તો આપણા છોકરાઓને દાંત આવે, ત્યારે મને અંદર દુઃખ થયો. એને કહેતા મને મુસલમાન ભાઈના દીકરા છે સાહેબ, 10મામાં ફેલ થાય તેને પોહાણ છે, પણ 10મા ધોરણના છોકરાને કુરાને શરીફની આયાતો ન આવડતી હોય તેને પોહાણ નથી. એટલે ઘરે વાંચ્યો કારક બેઠા બેઠા છોકરાઓને બેહાડીને સોમાહામાં હાવ નવરીના જ હોઈએ આપણે. હા એક મહિનો તમે ખાલી ચોમાસાના 2 મહિના વાંચો તો એક પુસ્તક પૂરું થઈ જાય. હા સિંગીન ભીંગી કાળ ભેરવ બટુક ભેરવ ક્યાં છે બધા, કે બાપુ બધા કડે મકોડે ઉભા છે, જાવે ને કહી જો કોઈ અંદર આવવો ન રોવે, ચોકી બરાબર કડક રાખજો. અને ઓલા બહાર ચોકી લાગી ગઈ અને અહીંયા પાર્વતીને મનાવા ભોળો ના તામ પોચું પોચું બોલે, દેવી દેવીનું દીકરું નહીં થવાનું મહેરબાન. એમ હતું કે અહીંયા કેમ રાખશે ને આમ રાખશે, પણ રોયો ભભૂત સિવાય કાંઈ રાખતો નથી, ભભૂત ને બોરિંગ એરોડા તારા ડો આટા મારે આવાયા. હવે આમ જાય જે વાતો હાલતી થતા એક જણો આવ્યો હો સાહેબ, કેરીના ફાડા જેવી આખ્યું તપેલ ત્રામા જેવી આખ્યું, મહાદેવ આ કોણ આવ્યો, નંદી નંદી નામ આમ કોઈ બટ બધું ખહી ગયેલું કે પ્રભુ એને ભાંગી નાખ્યા. શ્રીંગી ભીંગી તક એ આળો ટેવલી કે ડોહા બરફમાં પીડ્યા, હા બહુ માથા ભેરે માણસ છે બાપુ, બહુ માથા ભેરે માણસ છે, હવે પ્રોગ્રામ પતાવવાનો. એટલે મહાદેવ તરત કીધું, હું સાહેબ ભાઈ હું આવ્યો, એ કે તમે જેટલા વર્ષથી તપમાં બેઠા એટલા જ વર્ષ તમે ધ્યાનમાં બેઠા, હું તપમાં બેઠો, આજ મને સમાચાર મળ્યા કે મહાદેવે આંખ ખોલી, વરદાન લેવા આવ્યો છું. ભોળાનાથ કે હવે માગી જ લે ભાઈ, અહીંયા ઘરનો ડોખો હાલતો હોય ને તો માગ માગી તારે જે જોટી માગી લે, એ કે હું જેની માથે હાથ મૂકી ભસ્મ થઈ જાય. ભોળાનાથ કે દીધું જા, ઓલો કે પાકું પાકું જા, એ કે તો ઉભે રહો મને પ્રયોગ કરવા ગયો. ભોળાનાથ કોઈ રહ્યો આમ, ભોળાનાથ કે ભાઈ આવું કઈ ન હોય, તારો બાપ રહી પછી બધું બળી જાય બધું. અને ઓલો ભોળાનાથ કર્યો છોકરાઓને ગણપતિને કાર્તિકેને આમ પાડી નીકળી જાય ભોળાનાથ મોર. ભોળાનાથ ને વાહે ભસ્માસુર આમણામ ધોડ્યો આવે, અને ભોળાનાથ ટૂ ધોડતા જાયો, જટા છૂટી ગઈ, ગંગાજી નાન્યા ઉતરી ગયા, એ કે એમ કેમ પાછો આવશે પાછા ગોઠવા જવાનું, માથે હાથ મૂકે પેલો વારો આપણો આવે, ભી પડે કોઈ ભેળા નથી રહેતા વાતું થાય. એ દોડતા જતા હતા, ભગવાન શિવ દોડતા જાય ને કહેતા જાય વિષ્ણુ બચાવ વિષ્ણુ વિષ્ણુ. ભગવાન કે કાં આવી ગઈ નકુસા માંગલે કેદુના તથોસ્તુ દીકરા થતા હતા, આય કાઢતો જોતા હોવ આતંકવાદીઓના પેટનો ને તથાસ્તુ કહી ગયો સોથે. મહાદેવ કે જે હોય પણ તું બચાવ. ભગવાન વિષ્ણુ જોતા હતા એમાં આડો વડલો આવ્યો ને, તે ભોળાના દોડતા દોડતા વડલે સડી ગયા. વિષ્ણુને થયું કે હવે નહીં જાવ તો મહાદેવ મુજા હે, અને જો હું વિષ્ણુ બની જાઉં અને માથે હાથ મૂકો, મારી માથે હાથ મૂકે તો હું ભસ્મ થઈ જાઉં, મહાદેવનું વચન ફેલ ન જાય, હવે કરવું શું. એટલે વિષ્ણુએ તાત્કાલિક નિર્ણય કર્યો, વિશ્વ મોહિનીનું રૂપ ધારણ કર્યું. 24 અવતારમાં વિશ્વ મોહિની અવતાર પણ એક કહેવાય છે. 2 વાર ભગવાને વિશ્વ મોહિનીનું રૂપ લીધું, એક સમુદ્ર મંથન વખતે અને એક આયા. હવે નારાયણ પોતે નારાયણી બન્યો હોય શું ઘટે સાહેબ, આમ જો ઐશ્વર્યા રાયનું ભાઈ શું ન આવે, છોકરા
લગ્ન તો કરવા ને આપણે, એ ભલે ને આપણે પછી, પણ આમ અંદર ઈચ્છા તો ખરી ને. પાકું તારા લગ્નમાં ડાયરો કરવાનો, માયા એને બોલાવવાનો, હું તારા ગીત ગાઈ દે દી હો પાકો. હા આ વિડીયો થાય હો, પછી મને ખબર પડી જાય પ્રોગ્રામ વગેરેનો પરણી ગયો બાંધવાનું થાય. આપણી પર પૈસા ઉડે જો પપ્પા ઉડાડે પૈસા. હે પપ્પા શું કામ કરે? રેકોર્ડ જ છે આ ફોટા તો. પછી મોટો થઈને દેખાડે છે કે હું આમ બેઠેલો, તેદી તું એવો રૂડો લાગી ને બીજા ને કે હું તારા લગ્ન માં તો આવી હતી. હો ભલે પ્રોગ્રામ ન કરતા પણ પ્રોગ્રામ કરીને તું તો હાથ પાડ ને, તારે ક્યાં બિલ દેવા.